तो तापीमां मुख्यमंत्रीए શાળાની લીધી છે અચિંતી મુલાકાત. સોનગઢના ગુણસદાની આશ્રમ શાળાની મુલાકાત લીધી છે. તો જિલ્લા પંચાયત સંચાલિત શાળાની મુલાકાત લીધી. કુમાર છાત્રાલયની મુલાકાત દરમિયાન સામે આવી છે ત્રુટીઓ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત પાસેથી. જી હેમંત, અચાનક જ પહોંચી ગયા મુખ્યમંત્રી અને કયા પ્રકારની ત્રુટીઓ જોવા મળી છે? દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા અને ઉચિંતી કે આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી, જેમાં તંત્રની બેદરકારી સામે આવી હતી અને એને લઈને મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી અને પદાધિકારીઓ અને અધિકારીઓને પણ આવા માટે સવાલ પૂછ્યા હતા. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અધિકારીઓને સવાલ પૂછ્યા છે કે આવું કેમ, આવું ન ચાલે. મુખ્યમંત્રીએ શાળાની ઓચિંતી મુલાકાત લીધી અને અનેક ત્રુટીઓ તેમને જોવા મળી છે. ગુણસદાની આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી છે આદિવાસી દિવસ અને આ દિવસે જ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યાંથી જ તેઓ આશ્રમ શાળામાં પણ પહોંચ્યા. તેઓ જોવા ઈચ્છતા હતા મુખ્યમંત્રી કે કઈ રીતે બાળકો ભણી રહ્યા છે, કઈ સુવિધાઓ તેમને આપવામાં આવી રહી છે. પરંતુ અહીંયા પહોંચી અને જ્યારે જોયું તો તેમને અજુગતું લાગ્યું અને અધિકારીઓને પણ પૂછવામાં આવ્યું. તો મુખ્યમંત્રીએ અધિકારીઓને પણ સવાલ કર્યો કે આવું કેમ, આવું ન ચાલે. આદિવાસી બાળકો આમ પણ અંતરિયાળ વિસ્તારમાં રહી અને શિક્ષણ મેળવતા હોય છે અને જ્યાં રાજ્ય સરકાર તેમના શિક્ષણની જ્યારે જવાબદારી લેતી હોય, દરેક બાળક છે તે યોગ્ય રીતે શિક્ષણ મેળવી શકે, આદિવાસી બાળકો પણ અંતરિયાળ વિસ્તારમાં રહી અને સારી રીતે ભણી શકે તે વિ સુવિધા આપવામાં આવતી હોય છે રાજ્ય સરકાર દ્વારા. પરંતુ અહીંયા તો આશ્રમ શાળામાં જ અનેક ત્રુટીઓ જોવા મળી છે, જેને લઈને મુખ્યમંત્રીએ પૂછ્યો છે સવાલ અધિકારીઓને કે આવું કેમ, શું આ રીતે ભણાવશો બાળકોને, આગવડતાઓ સાથે કઈ રીતે બાળક ભણશે